સુરત શહેરમાં ચકચાર જગાવનાર ડુમસ ગેંગરેપ કેસના આરોપીઓને નામદાર કોર્ટે દોષિત ઠેરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને નામદાર અદાલત બંને નરાધમ આરોપીઓને આજીવન કેદ અને 50,000 રૂપિયા વળતર રૂપે યુવતીને ચૂકવવા આદેશ આપ્યો હતો. સવા બે વર્ષ પહેલા મંગેતર સાથે ડુમસ ફરવા ગયેલી યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારનાર 4 પૈકી પકડાયેલા 2 આરોપીઓની સામે સુનાવણી પૂર્ણ થયા બાદ સોમવારે નામદાર મુખ્ય સેશન જજ IC શાહ સાહેબે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ ઘટનાની ટૂંકી હકીકત એવી છે કે બેગમપુરા વિસ્તારના યુવક યુવતીનું સગપણ નક્કી થયા બાદ આ યુવક યુવતી તારીખ 28/10/2011 રોજ ભાઈબીજના દિવસે ડુમસ ખાતે ફરવા ગયા હતા, જ્યાં આ યુવક યુવતી ઝાડીમાં રખાયેલ બાકડા પર બેસી વાતો કરતા હતા. તે સમયે 4 નરાધમો ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવકને માર મારી યુવતીના કપડાં ફાડી દડાવી ધમકાવી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને યુવકને લૂંટી લીધો હતો. બનાવ અંગે ઉમરા પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી રિક્ષા ચાલકની માહિતીના આધારે 4 આરોપીઓ પૈકી ડિંડોરીના જીતેન્દ્રકુમાર ભૂમિયાર અને હજીરા ગામના કમલનાથ ભૂમિયારને ઝડપી પાડ્યા હતા અને મુખ્ય સેશન જજ IC શાહની કોર્ટમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નામદાર કોર્ટે જાહેર કરેલા ચુકાદામાં બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. નામદાર કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ સજા રૂપે બંનેને આજીવન કેદની સજા ફટકારી હતી અને પીડિત યુવતીને વળતર રૂપે 50,000 રૂપિયા આપવા આદેશ કર્યો હતો. 28/10/2011 દિવસે બનાવ બનેલો. બનાવ એ રીતે બનેલો કે બનાવના દિવસે ભોગ બનનાર પછી એનો ફિયાન્સ એ લોકો સુરતની નજીક ડુમસ જે પિકનિક સ્પોટ છે ત્યાં સાંજના સમયે ફરવા ગયેલા હતા. એક બાકડા પર બેઠેલા તે વખતે આ 4 આરોપીઓ ત્યાં સ્થળ ઉપર આવ્યા. સૌપ્રથમ પૈસાની માંગણી કરી તરત જ થોડીવાર રહીને ચારે 4 આરોપીઓએ ભોગ બનનાર અને એના ફિયાન્સ ઉપર એટેક કર્યો, એની પર હુમલો કર્યો. ભોગ બનનારના ફિયાન્સને બાંધી દેવામાં આવ્યો, ભોગ બનનારના કપડાં ફાડી નાખવામાં આવ્યા અને એ જ કપડાંથી એના ફિયાન્સને બાંધી દેવામાં આવ્યો અને ત્યાર પછી ચારેય જણાએ વારાફરતી ભોગ બનનાર છોકરી ઉપર સામૂહિક બળાત્કાર કર્યો. બળાત્કાર બાદ આ ચારેય જણાએ જે એનો ફિયાન્સ હતો તેના પાકીટમાં જે ચીજ વસ્તુ હતી તે તમામની લૂંટ ચલાવી, મોબાઈલ લઈ ગયા, મોબાઈલ લૂંટી ગયા, એનો પેટ્રો કાર્ડ, ATM કાર્ડ, રોકડ રૂપિયા એ બધું લૂંટી અને ત્યાંથી ચાલ્યા ગયેલા હતા. આ પ્રકારનો એક બનાવ હતો. દલીલો શું હતી, ઓર્ડર શું? આ કામે આરોપી વિરુદ્ધ પોલીસે તપાસ દરમિયાન જે પણ પુરાવા એકઠા કરેલા હતા એ તમામ પુરાવા ફરિયાદ પક્ષ તરફે અમે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કુલ 8 પુરાવા, મજબૂત પુરાવા એવા હતા કે જેમાં કોઈ પણ પ્રકારની શંકા રહેતી નથી અને એ પુરાવાથી ફક્ત ને ફક્ત એટલું જ માની શકાય કે આમાં આ ગુનામાં હાલના જે આરોપીઓ છે તેને જ મહત્ત્વનો ભાગ ભજવો છે, એનો જ મુખ્ય રોલ છે. એ પુરાવાઓ જેવા કે વિક્ટિમનો પુરાવો, એના ફિયાન્સનો પુરાવો, મેડિકલ એવિડન્સ, સાયન્ટિફિક એવિડન્સ, મોબાઈલનો પુરાવો, DNAનો પુરાવો, FSLનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન હતો એ પુરાવો, એ તમામ પુરાવો ફરિયાદ પક્ષે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને નામદાર કોર્ટે એ પુરાવો માની અને આજે પ્રત્યેક આરોપીને આજીવન ગેંગરેપના ગુનામાં આજીવન કેદની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને એ 50,000 રૂપિયાના દંડમાંથી ભોગ બનનારને કુલ 50,000નું વળતર આપવાનો, ત્યાર પછી લૂંટના કેસમાં 10 વર્ષની સજાની જોગવાઈ સજા સુનાવી છે, એ ઉપરાંત 10,000નો દંડ કર્યો છે, બાકીની જે સેક્શન્સ હતી તેમાં પણ 1 વર્ષ અને 6 મહિના એવી સજા ફરમાવી છે.